બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. વાહનની ટક્કર બાદ અથડામણ થઈ હતી અને પથ્થરમારો અને તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અમદાવાદમાં જે ઘટના બની છે, પથ્થરમારો થયો છે, હુમલામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે, તો આખી ઘટનાના સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો જે આખી સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. વાહનની ટક્કર બાદ આ અથડામણ સર્જાઈ હતી. તો જે સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અમદાવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ, વાહનની ટક્કર બાદ આ અથડામણ થઈ હતી. તો સમગ્ર ઘટના છે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો વાહનની ટક્કર બાદ અથડામણ થઈ હતી, જેમાં હુમલામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગેની સમગ્ર વિગત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર મેવાડા. જી મયુર, જણાવશો જે અમદાવાદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે, શું સમગ્ર વિગત છે? ચોક્કસ દીક્ષિત, વાત કરીએ તો અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગાંધીની ચાલીમાં જે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારે એક સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની વાત જે સામે આવેલી છે. પણ મહત્વની વાત કરીએ તો જે એક સામાન્ય વ્હીકલ અડી જવા જેવી બાબત હતી અને જેને લઈને આ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સામ સામે પથ્થરબાજી અને તલવાર લઈને લોકો સામ સામે લડવા આવી ગયા હતા અને આ જે સમગ્ર ઘટના છે, આ ઘટનાની અંદર જે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. સીસીટીવી ફૂટેજ જે સામે આવે છે, સીસીટીવી ફૂટેજમાં બી દેખાય છે કે કેવી રીતે સમગ્ર જે ટોળા છે, બંને ટોળા સામસામે આવી ગયા અને પથ્થર એકબીજાને સામસામે પથ્થરબાજી અને જે તલવારબાજી કરી હતી. સમગ્ર ઘટનાને લઈને મેઘાણીનગર પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને હાલ જે મામલો છે અત્યારે મામલો ઠારે પાડવામાં આવેલો છે. જી, સમગ્ર વિગત માટે આભાર મયુર.